સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ દ્વારા કૃષિ બિલનો વિરોધ કરી કૃષિ બિલ સળગાવવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય તાલુકા પ્રમુખ સહિત 14 જેટલા કોંગ્રેસ કાર્યકરોને આગેવાનોની અટકાયત કરી હતી. પ્રાંતિજ ખાતે આજે કોંગ્રેસ તાલુકા અને કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા ભાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે એકઠા થઈને કૃષિ બિલનો વિરોધ કર્યો હતો અને કૃષિ બિલ સળગાવવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ પોલીસ દ્વારા કૃષિ બિલનો વિરોધ કરી રહેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પંચાયતના પ્રમુખ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, અનિલ પટેલ સહિત કોંગ્રેસના 14 જેટલા આગેવાનો કાર્યકરોની અટકાયત કરી હતી. તો આમ જનતા પાસેથી પ્રાંતિજ પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સહિતની પાવતી ફાડતી પ્રાંતિજ પોલીસ આજે ખુદ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ કેમેરામાં કેદ થઈ હતી અને કોંગ્રેસ કાર્યકરોને ઇકોકારમાં અટકાયત કરી ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરીને લઈ જતી જોવા મળી હતી. ત્યારે ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ નથી થતો ત્યારે પ્રાંતિજ પોલીસની પાવતી કોણ ફાડશે તે સવાલ પણ હાલ તો ટોપ એન્ડ ટાઉન બન્યો છે. સંજય રાવલ, JDSTV, પ્રાંતિજ. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે 3 કૃષિ બિલ પાસ કરવામાં આવ્યા છે અને આ 3 કૃષિ બિલના વિરોધમાં સમગ્ર ભારત દેશમાં જ્યારે જન આક્રોશ ફાટી નીકળ્યો છે, ખેડૂતો જ્યારે આંદોલન ઉપર બેઠા છે, ત્યારે દિલ્હીની આસપાસની તમામ બોર્ડર ઉપર જ્યારે ખેડૂતો બેઠા છે અને આ ખેડૂતોને સમર્થન આપવા માટે આજે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કેન્દ્ર સરકાર દ્વારા જે 3 બિલો પાસ કર્યા છે કે એ બિલોની હોળી કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ખાસ કરીને અમે સરકારને ચેતવણી આપવામાં આવે છે કે તાત્કાલિક આ 3 બિલો પાછા ખેંચવામાં આવે. આ બિલો ખેડૂત વિરોધી છે. ખેડૂતોને સદંતર ખેડૂતો આ બિલો પાસ થવાના કારણે જ ખેડૂતો આર્થિક રીતે ખૂબ હેરાન પરેશાન થઈ જશે. ખેડૂતોને એમને મિનિમમ સપોર્ટ ભાવ નહીં મળે અને ખેડૂત સંપૂર્ણ રીતે નાશ થઈ જશે એવી પરિસ્થિતિ આ ભારતીય જનતા પાર્ટી સરકારે કરી છે. ત્યારે અમે ફરીથી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોનો અવાજ સાંભળીએ અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક આ 3 બિલો પાછા ખેંચવામાં આવે તેવી અમારી પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિની ઉગ્ર માગણી છે. હજી જો પણ આ બિલો પાછા નહીં ખેંચાવશે આવનારા દિવસમાં હજુ આનાથી પણ જલદ આંદોલન કરવામાં આવશે.